ડાંગ જિલ્લાના બેલમાણ ગામના લોકો એક હિરોડના મુદ્દે વર્ષોથી રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નોનો નિકાલ નહીં આવતા છેવટે આવા ખાતે આવેલ કલેક્ટર કચેરી પર હલ્લાબોલનો કાર્યક્રમ આપી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। ડાંગ જિલ્લાના બેલમાળ ગામમાં આઝાદીના વર્ષો વીતી ગયા બાદ પણ પાકા રોડની સુવિધા મળી નથી। ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેને લઈને ગામના લોકોએ રેલી આકારે આહવા કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જો 7 દિવસમાં રોડ મંજૂર નહીં કરવામાં આવે તો અધિકારી અને નેતાઓ માટે ગામમાં પ્રવેશ બંધી લગાવી રોડના મુદ્દે જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ગાડી હોતા નહીં આવવા દઈએ, અમને તો 108 પોલીસ વાળા અમને નહીં જોઈએ। આવા વાળા 108 વાળા પોતે થઈને ફોન કરીએ ને, 108 વાળાને પોતે થઈને ફોન કરીએ ને, એ લોકો પણ અમને કહેતા છે કે તમારો રસ્તો બેન ખરાબ છે, અમે કઈ રીતે આવે, તમે બીજા ગામમાં લાવો, અમે દર્દીઓને કઈ રીતે બીજા ગામમાં લઈ જઈએ, એ લોકોની ગાડી હોય તો અમે લઈ જઈએ, એ લોકો પાસે ગાડી નહીં હોય તો કઈ રીતના લઈ જઈએ। હા, ચૂંટણીનો બહિષ્કાર અમે કરવાના જ છે, કોઈ ગાડી નહીં આવવા દઈએ। મારું નામ ગુલાબભાઈ રામજીભાઈ ભોયે, અમે વિલમાળ ગામથી આવ્યા છીએ અને અમારે રસ્તાની પરિસ્થિતિ ઘણી બધી મુશ્કેલીમાં છે રસ્તો, એટલે રસ્તા બાબતે અમે કલેક્ટર કચેરીમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, એટલે કલેક્ટર સાહેબે અમને કીધું કે 7મા દિન સુધીમાં અમે પોતે તમારા ગામમાં આવીશું અને નિરીક્ષણ કરીશું, બધા ગામ લોકો ભેગા રહેજો અને તમને અમે આશ્વાસન આપીશું। જો બિલમાળથી આપણે ખોકરચુંડ રસ્તો ખરો ને તો 5 કિલોમીટરનો રસ્તો છે અને બિલમાળથી અન્ય પર્વત રસ્તો 4 કિલોમીટરનો રસ્તો છે, એ બિસ્માર હાલતમાં છે। અમારા બાપ દાદાઓ વડવાઓ 70-80 વર્ષની ઉંમરે થઈ ગયા, આજ દિન સુધી અમારે પાણીની અને રસ્તાની મુશ્કેલી દૂર નથી થઈ, તો પછી અમારી બીજી મુશ્કેલીઓ કઈ રીતે દૂર થશે? એ અમારા બિલમાળ ગામના આગેવાન વતીઓ અમારે કહેવું છે કે અમારે હાલના તબક્કે તાત્કાલિક અમારો રસ્તો મંજૂર થાય અને કામ સારી રીતે થાય એ અમારી અપેક્ષા છે।